वंदे मातरम। गत लेक्चर में आपणे एक्टिविटी नंबर 2 सुधी ए समझेलू छे, त्यारबाद आपणे एक्टिविटी नंबर 3 तमारी स्क्रीन ऊपर तमे जोई रह्या छो। आपणे एक्टिविटी नंबर 3 थी ए स्टार्ट करीए। तो एक्टिविटी नंबर 3 में आपणे आपेलू छे रीड अबाउट एन आर्टिस्ट इन ध स्कूल। शालानी अंदर रहेला एक कलाकार विषे आपणे समझवानुं छे। मिसिस दुर्वाणी इज अ डिफरंट टाइप ऑफ आर्टिस्ट। श्रीमती दुर्वाणी जे छे एक अलग प्रकारना ज एक कलाकार छे। शी केन ड्रू वॉट एवर वी आस्क हर टू ड्रॉ। ते आपणे એને જે કંઈ પણ કહીએ એ દોરી શકે છે। શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ, ત્યાં સુધી કે તેઓ વાક્ય પણ એ દોરી શકે છે। શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ, આજે તેઓ નવાગ્રામ પ્રાઇમરી જે છે પ્રાથમિક શાળાની અંદર એ આવ્યા છે। અહીંયા મિત્રો આપણે મિસિસ દુર્વાણી એટલે કે શ્રીમતી દુર્વાણી દ્વારા કેટલાક ચિત્રો જે વાક્યો દ્વારા દોરવામાં આવેલા છે એને સમજવાનો પ્રયાસ કરીએ। તો સૌથી પહેલું જો વિદ્યાર્થીએ કીધું કે તમે એક એવું બાઇક બનાવો કે જેના ઉપર રૂફ, એવી મોટરસાયકલ કે જેના ઉપર છત હોય, છાપરું હોય। તો તમે જોઈ શકો છો ચિત્ર કે મિસિસ દુર્વાણીએ એક એવું મોટરસાયકલ તૈયાર કર્યું છે કે જેની ઉપર છાપરું હોય છે। ત્યાર પછી ચાલુ, બરાબર ને, વોક। તો મિસિસ દુર્વાણીએ એ પ્રકારનું ચિત્ર તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે। પછી એક વિદ્યાર્થી એમ કીધું આઈ એમ વોકિંગ, હું ચાલી રહ્યો છું, એવું તમે વાક્ય બનાવો, એવું વાક્ય દોરો। તો મિસિસ દુર્વાણીએ એ પ્રકારનું વાક્ય દોર્યું છે। એક વિદ્યાર્થી એવું કીધું આઈ વોક્ડ યસ્ટરડે, હું ગઈકાલે ચાલ્યો હતો, બરાબર ને, એવું વાક્ય એ તમે દોરો। તો મિસિસ દુર્વાણીએ જો તમે વાક્ય દોરી અને એ વાક્યની આગળ એક લીટી કરેલી છે, જે આ સીધી લીટી જે છે ને એ આજને દર્શાવે છે, અત્યારને, બરાબર। તો અત્યારે જે વસ્તુ છે એની પહેલાં આ લખાયેલી છે, એટલે એનો અર્થ એવો થયો કે આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। એવી જ રીતે એક બીજા વિદ્યાર્થી એવું કીધું કે આઈ વિલ ટોક વોક ટુમોરો, હું આવતીકાલે ચાલીશ, એવું વાક્ય બનાવો। તો મિસિસ દુર્વાણીએ જે સીધી લીટી છે એ પહેલાં રાખી છે અને પછી પેલા શબ્દો જે છે એના દ્વારા એને ચાલવાની ક્રિયાને દર્શાવવાનો પ્રયત્ન એ કરેલો છે। એવી જ રીતે એક વિદ્યાર્થી એવું કીધું કે હું રોજ ચાલું છું, આઈ વોક એવરી ડે, એવું વાક્ય બનાવો। તો મિસિસ દુર્વાણીએ એ પ્રકારનું વાક્ય બનાવ્યું છે। તમે વાક્યને જોઈને, ચિત્રને જોઈને સમજી શકો છો કે એ વાક્યની અંદર મિસિસ દુર્વાણી જે છે એ રોજ ચાલવાની ક્રિયાને દર્શાવે છે। એવી જ રીતે હી ઇઝ વોચિંગ ટીવી, તો જો સૌથી પહેલાં આંખ દોરેલી છે અને પછી ટીવી દોરેલું છે, તો આંખ દ્વારા ટીવી જુએ છે એટલે હી ઇઝ વોચિંગ ટીવી, કંઈક એવો પ્રકારનું વાક્યનો અર્થ એ દર્શાવવાનો પ્રયાસ થયો છે। એવી જ રીતે હી વોચ્ડ ધ ટીવી લાસ્ટ નાઇટ, તો એમાં તમે જુઓ તો એમણે પહેલાં આંખ દોરી છે, પછી ટીવી દોર્યું છે અને પછી સીધી લાઇન કરી છે। તો સીધી લાઇન અત્યારના સમયને દર્શાવે છે, અત્યારના સમયની પહેલાં થયેલી આ ક્રિયા છે। એવી જ રીતે હી વિલ વોચ ટીવી એટલે કે તે ટીવી જોશે, તો હવે થવાની ક્રિયા છે। તો લીટી જે છે એ સૌથી પહેલાં આપેલી છે અને પછી આંખ દોરી અને ટીવી દોરેલું છે કે જેથી કરીને સમજી શકાય કે આ વાક્યો આ રીતે આપણે રીડ કરવાનું છે। હી વોચિસ ટીવી એવરી ડે, તે રોજ ટીવી જુએ છે, તો એને પણ એણે વચ્ચે વચ્ચે આંખ દોરી છે, ટીવી દોર્યું છે, વળી પાછી આંખ દોરી છે, ટીવી દોર્યું છે, વળી આંખ દોરી છે, ટીવી દોર્યું છે, જેથી કરીને એ વસ્તુનો ખ્યાલ આવે કે ટીવી જોવાની ક્રિયા એ રોજ થઈ રહી છે। ત્યાર પછી એક્ટિવિટી 3B એ આપણે અત્યારે એ નથી કરવાની, એટલે આપણે એને અત્યારે સ્કીપ કરશું અને આગળ એક્ટિવિટી 3C પર એ આપણે આગળ વધશું। એક્ટિવિટી 3C ની અંદર છે રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દુર્વાણી। મિસિસ દુર્વાણીએ જે વાક્યો દોરેલા છે એને આપણે વાંચવાના છે। ઇફ ધ સેન્ટેન્સ શો ડેઇલી એક્ટિવિટીઝ, રાઇટ ડેઇલી, જો વાક્યો છે એ રોજની ક્રિયાને દર્શાવતા હોય તો આપણે ડેઇલી લખવાનું છે વાક્યની સામે। ઇફ ધ સેન્ટેન્સીસ શો રેગ્યુલર એક્ટિવિટીઝ, રાઇટ રેગ્યુલર, જો નિયમિત થતી પ્રવૃત્તિઓ દર્શાવતું હોય વાક્ય તો આપણે એની સામે રેગ્યુલર લખવાનું છે। એન્ડ ઇફ ધ સેન્ટેન્સીસ શો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ, રાઇટ હેબિટ, અને જો ટેવ રૂપી ક્રિયા દર્શાવેલું હોય તો ત્યાં આપણે હેબિટ એવો શબ્દ લખશું। તો સૌથી પહેલું વાક્ય છે હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો આ એક ટેવ છે, બરાબર ને, રોજ વહેલા ઉઠવાની એ એક ટેવ કહી શકાય, એટલા માટે આપણે હેબિટ શબ્દ એની સામે આપેલી જે ખાલી જગ્યા છે એની અંદર આપણે લખશું। બીજું વાક્ય છે શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ, બરાબર, તે બપોરના સમયે એ ચિત્રો દોરે છે, તો આ ડેઇલી પ્રવૃત્તિ, રોજની થતી પ્રવૃત્તિને આપણે ગણી શકીએ। પછી છે હી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, તે હંમેશા પોતાના ડાબા હાથે જ ચિત્ર દોરે છે, તો આ એક પ્રકારની ટેવ છે, બરાબર। હી વિઝિટ્સ સ્કૂલ
ઇન હર એરિયા એવરી ટ્યુઝડે. તે પોતાની શાળામાં રહેલી તે પોતાની આસપાસમાં રહેલી જે શાળા છે તેની દર મંગળવારે એ મુલાકાત લે છે. તો આ રેગ્યુલર એ નિયમિત થતી પ્રવૃત્તિ છે. અને પાંચમું, શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન. તો આ એક પ્રકારની હેબિટ છે, ટેવ છે, તો એની સામે આપણે હેબિટ લખશું. ત્યારબાદ મિત્રો આપણે એક્ટિવિટી ફોર પર એ આગળ વધીએ. તો એક્ટિવિટી ફોર એ માં આપણને સૂચના આપી છે, હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો, તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલી, નિયમિત કરતા હો તેની સામે આર એટલે કે રેગ્યુલર, અને ટેવ રૂપે કરતા હોય તેની સામે એચ એટલે કે હેબિટ લખો. બરાબર છે? તો ટેક અ બાથ. જો મિત્રો આ એક્ટિવિટી તમારે સંપૂર્ણ જાતે જ કરવાની છે, હું તમને માર્ગદર્શન અહીંથી આપી શકું, બરાબર છે, પણ તમે એમાં ડી લખો, આર લખો, એચ લખો, એ જાતે જ એ આપણે કરવાનું રહેશે. મોસ્ટ ઓફ હું અહીંથી જે જવાબ આપીશ એ જ લગભગ તમારા જવાબ એ બનશે. સૌથી પહેલું ટેક બાથ, તો એ ડેઇલી પ્રવૃત્તિમાં છે તો આપણે એની સામે ડી લખીએ. ડ્રિંક મિલ્ક રેગ્યુલર પ્રવૃત્તિ છે, બરાબર છે, નિયમિત રીતે આપણે દૂધ જે છે સમયસર પી લેતા હોઈએ છીએ તો ત્યાં આપણે આર લખશું. ડૂ હોમવર્ક એ પણ એ ડેઇલી થતી પ્રવૃત્તિ છે, નિયમિત પ્રવૃત્તિ છે, તો એની સામે આપણે ડી લખશું. મેક ટી ચા બનાવવી, બરાબર. હવે અહીંયા આ પ્રવૃત્તિ જે છે દરેક વ્યક્તિ માટે અલગ અલગ એ લાગુ પડી શકે છે, તો અહીંયા તમે તમારી જાતે એ તમારે જે ડી લખવું છે, આર લખવું છે કે એચ, ઘણાને ટેવ હોય કે પોતે પોતાની ચા દૂધ જે છે બનાવતા હોય, અહીંયા માત્ર ટી એટલે ચા જ બનાવી એવા અર્થમાં નહીં, પણ આપણું પોતાનું દૂધ અથવા તો જે બોર્નવિટા બનાવીએ છીએ કે એવી કંઈ પણ વસ્તુ પીતા હોઈએ તો એ જાતે પણ બનાવતા હોઈએ છીએ. બ્રશ ટીથ ડેઇલી પ્રવૃત્તિમાં આવશે. આસ્ક ક્વેશ્ચન્સ, બરાબર, આ હેબિટ, ઘણાને ઘણા બધા પ્રશ્નો પૂછવાની ટેવ હોય છે. ગો ટુ સ્કૂલ, શાળાએ જવું, ડેઇલી પ્રવૃત્તિ છે. હેલ્પ ફ્રેન્ડ્સ, આ એક પ્રકારની ટેવ છે, મિત્રોને કાંઈ રોજ નિયમિત રીતે મદદની જરૂર ન પડતી હોય, ક્યારેક મદદની જરૂર પડતી હોય તો આપણે ત્યાં હેબિટ લખશું. રીડ સ્ટોરી બુક્સ, આ પણ એક હેબિટ છે, ટેવ છે વાર્તા વાંચવાની. વોશ ક્લોથ્સ, બરાબર છે, તો આ પણ પ્રવૃત્તિની અંદર આપણે રેગ્યુલર કપડાં આપણા છે એ ધોવા જોઈએ, ધોવાવા જોઈએ. ટોક વિથ ફ્રેન્ડ્સ, ટેવ, મિત્રો સાથે વાતો કરવાની, બરાબર ને, તો એ હેબિટની અંદર આપણે લખશું. શાઉટ ઇન ધ સ્કૂલ, વર્ગમાં રાડો પાડવી, સ્કૂલમાં રાડો પાડવી, એ પણ એક પ્રકારની ટેવ હોઈ શકે. ઈટ ચપાટી, રોટલી ખાવી, ડેઇલી પ્રવૃત્તિ છે. સિંગ સોંગ્સ, ગીતો ગાવાની, એ ટેવ હોઈ શકે. પ્લે ગેમ્સ, બરાબર, રેગ્યુલર હોઈ શકે, ડેઇલી હોઈ શકે. ગેટ અપ અર્લી, વહેલા જાગવાનું, એ પણ એક પ્રકારની હેબિટ, ટેવ હોઈ શકે. ડાન્સ, બરાબર, નૃત્ય કરવું, એ પણ ડેવ હેબિટ એટલે કે ટેવમાં એ આવી શકે. અને વોટર ધ પ્લાન્ટ્સ, એ પણ હેબિટમાં એ આપણે આવી શકે છે, બરાબર છે. તો અહીંયા મેં મારા તરફથી જવાબ લખાવેલા છે, કદાચ એમાં તમારા અમુક જવાબ એ જુદા હોઈ શકે, એવું એ બની શકે છે. ત્યાર પછી એક્ટિવિટી ફોર બીમાં એ આપણે આગળ વધીએ. તો રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ, તમારે તમારી પોતાની જાત વિશે 10 વાક્યો છે એ લખવાના છે. રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ, અને પછી તમારો જે ગ્રુપ છે એમાં એ મોટેથી વાક્યો તમારે વાંચવાના છે. આ એક્ટિવિટીમાં બે વાક્યો આપણને આપવામાં આવેલા છે, એ બે વાક્યો હું તમને સમજાવી દઉં છું. બાકીની એક્ટિવિટી આપણે જાતે, તમે જે ઉપર લખેલું છે, બરાબર, હેબિટ માટે એચ, રેગ્યુલર માટે આર, અને ડેઇલી માટે ડી, બરાબર, એવો શબ્દ તમે લખેલો છે, તો એ પરથી તમે જે વાક્યો બનાવેલા છે એ રીતે તમારા એ વાક્યો અહીંયા તમારે તૈયાર કરી અને લખવાના છે. સૌથી પહેલું છે, આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર, હું રોજ સવારમાં વહેલા એ સ્નાન કરું છું. બીજું, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રને મદદ કરું છું. એવી રીતે હવે ડ્રિંક મિલ્ક, ડૂ હોમવર્ક, મેક ટી અથવા તો બ્રશ ટીથ, એના ઉપર તમે તમારી રીતે કોઈ પણ 10 વાક્યો અહીંથી પસંદ કરી અને અહીંયા જે આપણને જગ્યા આપેલી છે એમાં આપણે 10 વાક્યો છે એ લખી નાખવાના છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર 5 પર એ આગળ વધીએ. તો એક્ટિવિટી નંબર 5ની અંદર એક્ટિવિટી 5 એ આપણને આપેલી છે, અ કુકુ લીવ્સ નિયર કુકુસ હાઉસ,
જો સૌથી પહેલો અક્ષર છે એ પણ કુકુ છે અને વચ્ચે પણ એક આપણને કુકુ એવો શબ્દ આપેલો છે, તો સૌથી પહેલો CUCKOO કુકુ શબ્દ જે આપેલો છે એ એક કોયલ માટે છે, અને KUKU શબ્દ કુકુ જે આપેલો છે એક ગર્લ એટલે કે છોકરી માટે આપણને આપવામાં આવેલો છે. તો એક કોયલ કે જેનું નામ કુકુ છે, કે જે એક કુકુ નામની છોકરીના ઘરની બાજુમાં રહે છે, લેટ્સ મીટ ધેમ, ચાલો આપણે એ બંનેને અત્યારે મળીએ. પહેલું છે કુકુ લાઇક્સ કુકુ, કુકુને કુકુ પસંદ છે. There is a big neem tree near my house. જો આ વાક્ય, આ પેરેગ્રાફ જે છે એ છોકરી બોલી રહી છે કે મારા ઘરની બાજુમાં એક મોટું બધું લીમડાનું વૃક્ષ, નીમ ટ્રી એટલે કે લીમડાનું વૃક્ષ છે, લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર, ત્યાં એક કોયલ એ રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, તે રોજ વહેલી સવારમાં એ પોતાનું મધુર અવાજ એથી ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, હું તેને લગભગ 5 વાગ્યાના સવારના વહેલા 5 વાગ્યાથી સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક, એ અમારો અલાર્મ ક્લોક છે, જાગવા માટે થઈને આપણે અલાર્મ મૂકીએ ને, તો અહીંયા એ રોજ 5 વાગે બોલે છે, તેથી અમારે ઘરમાં અલાર્મ જે છે એ મૂકવો પડતો નથી. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, મારા ઘરના બધા જ જે પરિવારના સભ્યો છે એમને એ અવાજ ખૂબ જ પસંદ છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, ઘણી બધી વખત હું આ કોયલના ફોટો પાડવાનો એ પ્રયત્ન કરું છું, બટ ઇટ હાઈડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પણ જ્યારે હું ફોટો પાડવા માટે જાઉં છું તો એ કોયલ એ વૃક્ષની અંદર રહેલા જે પાંદડાઓ છે એની પાછળ સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ, મને અગાશી પર બેસી અને વાંચવું ગમે છે. Sometimes I tease it, ક્યારેક હું એને ચીડવું છું, ખીજવું છું. I copy its song, કેવી રીતે ખીજવે છે, તો કે હું એ જે રીતે અવાજ કરે છે એવી રીતે હું એનો અવાજ એની નકલ કરું છું, કોપી કરવું એટલે નકલ કરવું. ઇટ ઇઝ ફન, એમાં ખૂબ મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની, આ કોયલને મારો સાથ એ ખૂબ ગમે છે. અહીંયા આપણે એક્ટિવિટી 5 એ નો ફર્સ્ટ પાર્ટ જે છે પૂર્ણ કર્યો. હવે કુકુ લાઇક્સ કુકુ, હવે કોયલ જે છે એને કુકુ આ છોકરી છે એ પણ ગમે છે, તો અહીંયા એ કોયલ બોલે છે, હવે એના વિશે આપણે સાંભળીએ. સૌથી પહેલાં છોકરી જે છે કોયલ વિશે બોલી એ આપણે જોયું, હવે અહીંયા કોયલ આ છોકરી વિશે બોલે છે, આપણે એ સમજવાનું છે. આઈ લીવ ઓન અ નીમ ટ્રી, હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી, કુકુનું ઘર મારા લીમડાના ઝાડની બાજુમાં છે, એટલે કે મારા ઘરની બાજુમાં કુકુનું ઘર છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું રોજ સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, કુકુ અને એના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, કુકુ મારા ફોટો પાડવાના એ પ્રયત્ન કરે છે. આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, અને તે સમયે હું પાંદડા પાછળ સંતાઈ જાઉં છું, છુપાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ, તે અગાસી પર બેસે છે અને પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ શી ટીઝીઝ મી, ક્યારેક ક્યારેક તે મને ચીડવે છે, ખીજવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી, કેવી રીતે ચીડવે છે, તો કે એ મારી જેમ ગાવાની નકલ કરીને, હું જેવી રીતે અવાજ કરું છું એવી રીતે એ અવાજ કરી અને મારી જેમ ગાવાની નકલ કરે છે. ઇટ ઇઝ ફન, એમાં ખૂબ મજા આવે છે. શી લાઇક્સ માય કંપની, તેણીને મારો સાથ પસંદ છે. હવે આ પ્રવૃત્તિ પરથી આપણને એક પ્લે ધ મેજિક કુકુ ગેમ એ આપવામાં આવેલી છે, પણ આ ગેમ આપણે જ્યારે સ્કૂલની અંદર એ ફરી પાછા મળીશું તે સમયે આપણે આ ગેમ જે છે એ રમીશું. અત્યારે આપણે એક્ટિવિટી નંબર 6 પર એ આગળ વધીએ, તો એમાં એક આપણને સુંદર મજાની સ્ટોરી એ આપવામાં આવેલી છે. લિસન રીડ એન્ડ એન્જોય, શંકર ઓફ શિવ, બરાબર, શંકર ઓફ શિવ નામની એક સુંદર મજાની સ્ટોરી આપણને આપવામાં આવેલી છે, આપણે સ્ટોરીને સમજીએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, શ્રીમાન શિવ વસાવડા છે એક વૈજ્ઞાનિક છે.
He has a very dear friend named Shankar. અને એમનો એક ખાસ મિત્ર કે જેમનું નામ છે શંકર. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કાર્ય કરે છે. Look at their photographs. જો બાજુમાં આપણને એમના ચિત્રો આપવામાં આવેલા છે. The man with a mustache is શિવ વસાવડા. જે વ્યક્તિને મૂછ છે એ શિવ વસાવડા છે. Yes, શિવ has a mustache. હા, શિવ જે છે એ મૂછ રાખે છે. એન્ડ શંકર હેઝ નોટ. પણ શંકર જે છે એ મૂછ રાખતા નથી. આપણને જે બાજુમાં ચિત્ર આપેલા છે એમાંથી એક ચિત્રમાં તમે જુઓ તો એક વ્યક્તિના ચહેરા ઉપર મૂછ છે કે જે શિવ છે, અને જેના ચહેરા પર મૂછ નથી એ શંકર છે. ત્યાર પછી એમાં આપણે આગળ એ સમજીએ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં વહેલા જાગે છે. He practices yoga for an hour. અને એક પછી એક કલાક સુધી તેઓ યોગનો અભ્યાસ એ કરે છે. અલગ અલગ પ્રકારના યોગાસન એ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. પણ શંકર જે છે એ યોગ કરતા નથી. He makes tea and breakfast for શિવ. પણ તે શિવ માટે ચા અને નાસ્તો તૈયાર કરે છે. શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ. શિવ છે એ સવારમાં ચા નાસ્તો કરે છે, પણ શંકર સવારમાં ચા કોફી અથવા તો નાસ્તો કંઈ જ વસ્તુ એ ખાતા કે પીતા નથી. અરાઉન્ડ 10 AM દે લીવ ધેર હાઉસ. સવારે 10 વાગે તેઓ પોતાનું ઘર છોડી અને ઓફિસે જવા રવાના થાય છે. દે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ ધેર હોમ. આ લેબોરેટરી એમના ઘરથી 15 કિલોમીટર દૂર આવેલી છે. શંકર ડ્રાઈવ્સ ધ કાર. અને અહીં જતા સમયે શંકર એ કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. શંકર કાર ચલાવતા સમયે ક્યારેય પણ ટ્રાફિકના જે નિયમો છે એનો ભંગ કરતા નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને કારમાં બેસીને સંગીત સાંભળવું ગમે છે. હી સેઝ, અને એટલા માટે તે કહે છે, પ્લે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એ સીટ ઉપર બેસી અને શંકરને કહે છે કે શંકર વૈષ્ણવ જન તો તેને કહીએ એ ગીત વગાડો. એન્ડ શંકર સ્ટાર્ટ્સ સિંગિંગ. અને જેવું શિવ કહે છે કે તરત જ શંકર જે છે એ ગીત ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. એ બંને કાર્યો, વાહન ચલાવવાનું કાર્ય અને ગીત ગાવાનું કાર્ય, કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તેઓ એક સારા વાહન ચાલક છે અને સાથે સાથે સારા એવા એક ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી. પછી લેબોરેટરીમાં શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ જે છે એ એક નવા જ પ્રકારનો રોબોટ એ લેબોરેટરીમાં તૈયાર કરી રહ્યા છે. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. શિવ જે રોબોટ તૈયાર કરી રહ્યા છે એ રોબોટ બાળકોને એમના અભ્યાસમાં અને ભણતરના રમતગમતમાં એ મદદરૂપ થશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે બાળકો ઉપર ક્યારેય એ ગુસ્સો નહીં કરે. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. અને શંકર શિવને આ પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તેઓ એક સારા એ મદદગાર છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. એ ઉપરાંત તે શિવ માટે લંચ એટલે કે બપોરનું ભોજન બનાવવાનું કાર્ય પણ કરે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારા એવા રસોઈ જાણનું જ્ઞાન ધરાવનાર એટલે કે રસોઈયા પણ છે. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. તેઓ લગભગ સાંજે 5:30 વાગે એ ઘરે આવે છે, એટલે કે 5:30. ધે યુઝલી પ્લે ચેસ. સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. સમટાઈમ્સ શી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. ક્યારેક ક્યારેક શિવને ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એ એક અદ્ભુત ક્રિકેટર છે, બેજોડ ક્રિકેટર છે.
ही કેન બોલ એઝ શી વોન્ટ્સ. શિવ જેવી રીતે કહે એવી રીતે શંકર જે છે એ બોલિંગ ફેંકી શકે છે. શિવ સેઝ, શિવ એવું કહે છે શંકરને, બોલ એટ 160 કિમી પર આર સ્પીડ, 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે બોલિંગ કરો. એન્ડ ધેર હી ઇઝ, અને શંકર જે છે એ કહે, શિવ જે કહે એવી રીતે શંકર એ 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, શંકર દડા ફેંકી પણ શકે છે અને સાથે સાથે પાછા એ દડાને પકડવા માટે એક ફિલ્ડર તરીકેની ભૂમિકા પણ એ અદા કરે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, અને સાથે સાથે વિકેટ કીપિંગનું કામ પણ, બોલિંગનું કામ, ફિલ્ડિંગનું કામ અને વિકેટ કીપિંગનું કામ, આમ ત્રણેય કામ શંકર જે છે એ એક સાથે કરી શકે છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેઇલ્સ, રાતનું ભોજન એ લીધા પછી, એટલે કે રાતનું વાળું, ડિનર શબ્દનો અર્થ અહીંયા વાળું, રાતનું વાળું કર્યા પછી શિવ એ પોતાના ઉપર આવેલા ઇમેઇલ એ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, અને રોજ પોતે શું કરે છે એના ઉપર એક બ્લોગ એ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, શંકરને આ બધી પ્રવૃત્તિઓમાં કંઈ રસ નથી. હી સિટ્સ નિયર હિમ, જ્યારે શિવ એ પોતાનું કાર્ય કરતા હોય છે કમ્પ્યુટર ઉપર બ્લોગ લખવાનું કે ઇમેઇલ ચેક કરવાનું, ત્યારે શંકર એમની બાજુમાં માત્ર બેસે છે. શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા, શંકર એ એક પ્રકારના હરતા ફરતા એન્સાયક્લોપીડિયા, એટલે કે વિશ્વ શબ્દકોશ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની માહિતી પૂછવામાં આવે તો એનો એ જવાબ મળે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, તે હંમેશા તમામ પ્રકારની એ માહિતીથી તૈયાર હોય છે, એમને કંઈ પણ પૂછવામાં આવે તો શંકર જે છે એ શિવને એનો જવાબ આપે છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, શિવ લગભગ રાત્રિના 11 વાગે એ સુવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર, અને સુવા જતા પહેલાં શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 degrees Celsius, કે રૂમનું જે તાપમાન છે એસીનું એ 24 degrees Celsius કરી નાખો, સેટ કરી નાખો. સેટ ઇટ 2 degrees higher એટ 3 a.m. અને 2 degrees એ તાપમાન આપોઆપ વધી જાય જ્યારે સવારના 3 વાગે તે સમયે. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning, અને મને સવારમાં 5:30 વાગે એ જગાડી દેજો. ડઝ શંકર ગો ટુ બેડ, શું શંકર સૂવે છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ, ના મારા વહાલા મિત્રો, શંકરને સુવાની જરૂર નથી. હી સીટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે પોતાની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક, ખુરશીમાં બેસી અને પોતાના પેટમાંથી એ વાયર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ, અને પછી એ વાયર જે છે એને ઇલેક્ટ્રિકના પ્લગમાં એ ભરાવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, આવી રીતે તે પોતાની જાતને ચાર્જ કરે છે. મિત્રો, સમજમાં આવ્યું? અહીં શંકર જે છે એ કોઈ વ્યક્તિ નથી, પણ શંકર જે છે એ એક રોબોટ છે કે જેને ખાવા પીવાની કોઈ જરૂર નથી, તે તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં એકદમ હોશિયાર હોય છે, બધા કરતાં ઝડપી હોય છે. તો ફ્રેન્ડ, આપણો આજનો લેક્ચર છે એ અહીં પૂર્ણ થાય છે. એક્ટિવિટી 6A સુધી આપણે અહીં કમ્પ્લીટ કરેલું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્ટિવિટીને કમ્પ્લીટ કરીશું.